समाचार विस्तार થી જોઈશું। સૌથી પહેલા વાત કરીશું બે દિવસથી જે સમાચાર માધ્યમોમાં સમાચાર ચાલી રહ્યા છે તેના વિશે। નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની નારાજગીના મુદ્દાએ જબરજસ્ત હવા પકડી છે। ખાતા ફાળવણી મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હજુ પણ નારાજ ચાલી રહ્યા હોવાનું જોવાઈ રહ્યું છે, કારણ કે નીતિન પટેલ તેમના કાર્યાલયમાં પણ નહોતા આવ્યા, તો બીજી તરફ તેઓ કોઈનો ફોન પણ ઉપાડતા ન હોવાના અહેવાલ ફરી રહ્યા છે। નીતિન પટેલની આ ગેરહાજરીને લઈને સચિવાલય અને રાજકીય વર્તુળમાં પણ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે, જ્યારે હાર્દિક પટેલે પણ જે રીતે નીતિન પટેલ માટે નિવેદન કર્યું છે તેને જોતા નીતિન પટેલની ખરેખર નારાજગી હોય તેમ જણાઈ રહ્યું છે। ઓનલાઈન પર અમારા સંવાદદાતા અમિત રાજપૂત, અમિત, નાયબ મુખ્યપ્રધાનની નારાજગી હજુ પણ બરકરાર હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। જે પ્રકારથી ખાતાઓની ફાળવણી થઈ ત્યારથી લઈને અત્યાર સુધીના સમયની અમે વાત કરીએ, ત્યારથી નીતિન પટેલ જે છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે છે અને તે જે છે તેમની ખાતા ફાળવણીને લઈને સ્પષ્ટ રીતે નારાજ હોય એ પ્રકારની નારાજગી જે છે એ જે છે હવે ધીમે ધીમે દેખાઈ રહી છે અને જે રાજકીય વર્તુળો છે તેની અંદર ચર્ચા જે છે તેને જોડું પકડ્યું છે। જે પ્રકારથી વિધાનસભા સંકુલની અંદર ગઈકાલે નાયબ મુખ્યમંત્રી ઘરેથી નીકળ્યા અને ઘરેથી નીકળ્યા બાદ તે વિધાનસભા ના પહોંચ્યા, તેમણે પોતાની ઓફિસમાં ચાર્જ ના લીધો, તો અનેક પ્રકારની ચર્ચાઓ જે છે એ ચાલી રહી છે કે નીતિન પટેલ જે છે એ નારાજ છે। સ્વાભાવિક છે કે જે પ્રકારથી નીતિન પટેલના જે ખાતાઓ હતા એ ખાતાઓની અલગ અલગ વહેંચણી થઈ ગઈ છે અને શહેરી વિકાસ મંત્રાલય તેમની જોડે નથી, તે સિવાય નાણાં મંત્રાલય પણ તેમની જોડે નથી, તો જે કદની વાત છે પોતાના રાજકીય કદને લઈને પણ નીતિન પટેલ જે છે નારાજ છે। જ્યારે કેબિનેટના ખાતાઓની ફાળવણી થઈ ત્યારે પણ સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું કે પહેલા નીતિન પટેલ નીકળી ગયા, ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી નીકળ્યા હતા, એ નારાજગી તેમના મુખ પર જોવા મળી રહી હતી। ગઈકાલે જ્યારે તેમના ઘરેથી નીકળી ગયા હતા ત્યારે પણ જ્યારે મીડિયા સાથે વાતચીત કરવાની વાત કરવામાં આવી, આમ નીતિન પટેલ જે છે મીડિયા સાથે ખુલ્લા મનથી વાત કરતા હોય છે પણ તેમણે માત્ર હાથ જોડીને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી ના હતી અને સીધા એ નીકળી ગયા હતા। તો આજની પણ અમે વાત કરીએ, આજે આજનો દોર જે છે આજનો દિવસ છે એ પણ અતિ મહત્વનો છે। આજે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ઘરે જે તેમના સમર્થકો છે, ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમના મળવાનો દોર જે છે એ શરૂ થઈ ગયો છે। વિરમગામના પૂર્વ ધારાસભ્ય અને ભૂતકાળમાં તેજસ્વીબેન પટેલ સામે જેમણે 2012માં ચૂંટણી લડી હતી ભારતીય જનતા પાર્ટી તરફથી, પ્રાજીભાઈ પટેલે પણ હાલ મુલાકાત કરી છે। તો આ જે વર્તુળો જે છે એ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે નીતિન પટેલના સમર્થનમાં પાટીદાર સમાજના નેતાઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો અને નેતાઓ છે હવે ધીમે ધીમે તેમને મળવા આવી રહ્યા છે તેમની નારાજગી। અમિત, સવાલ એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે હાર્દિક પટેલે આજે પાસની ચિંતન શિબિરમાં સૌથી પહેલો મુદ્દો એ ઉઠાવ્યો હતો કે નીતિન પટેલની પડખે તમામ પાટીદારોએ ઉભા રહેવું જોઈએ અને નીતિન પટેલ સાથે અન્યાય થયો છે, હવે આ જે આખો નારાજગીનો મુદ્દો હાલ ચગી રહ્યો છે તેને હવે જુદો જ રંગ અપાઈ રહ્યો છે। ચોક્કસથી તુરલી વાતને નકારી નથી શકાતું કે કયા પ્રકારથી જ્યારે હાર્દિક પટેલે આ પ્રકારનું નિવેદન આપ્યું છે તો એને સ્પષ્ટ રીતે કે જુદા પ્રકારનું રંગ આપવાનો પ્રયાસ છે એકદમ બિલકુલ સ્પષ્ટ વાત છે, કારણ કે હાર્દિક પટેલ જે પ્રકારથી તેણે જે પ્રચાર કર્યો હતો કોંગ્રેસના સમર્થનમાં તેણે આવીને ખુલ્લા મંચ પરથી વાત કરી હતી, તો આ વાત જે છે બિલકુલ સ્પષ્ટ છે કે હવે નીતિન પટેલની નારાજગીને અલગ અલગ પ્રકારના રંગ આપવામાં આવી રહ્યા છે કે નીતિન પટેલ ભારતીય જનતા પાર્ટીને છોડી દેશે અથવા અલગ અલગ પ્રકારની જે ચર્ચાઓ છે એ ચાલી રહી છે, પણ વાસ્તવિકતામાં નીતિન પટેલ જે છે ભારતીય જનતા પાર્ટીમાં છે અને હાલ નાયબ મુખ્યમંત્રી છે એ વાત બિલકુલ સ્પષ્ટ છે। તો ચોક્કસથી નારાજગી છે, મતભેદ છે, મનભેદ નથી, જોવાનું એ છે કે આ નીતિનભાઈને કઈ રીતે મનાવી લેવાની પ્રક્રિયા જે છે એ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વ તરફથી કરવામાં આવે છે। બિલકુલ અમિત, ખાસ કરીને છેલ્લા વર્ષોમાં જે ગુજરાતના રાજકારણનું ચિત્ર બદલાયું છે, ભારતીય જનતા પાર્ટી સામે અમસ્તા પણ ખૂબ જ પડકારો હતા, આ વખતની ચૂંટણીના પરિણામો તે સ્પષ્ટ કરી રહ્યા હતા। બિલકુલ, મંત્રીમંડળમાં ખૂબ જ બેલેન્સ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, 6 પાટીદાર નેતાઓને સમાવવામાં આવ્યા, પરંતુ તેમાં નીતિન પટેલની નારાજગી, દિગ્ગજ નેતા છે, ડેપ્યુટી સીએમ છે, તેમની નારાજગી કેટલી ભારે પડી શકે છે ભારતીય જનતા પાર્ટીને? હાથની હાથ
પાર્ટી નીકળી હતી અને સૌથી અગત્યની વાત છે કે વિધાનસભા ચૂંટણી ટાણે જ્યારે અનામત આંદોલન પાર્ટ ટુ જયારે ખૂબ એક્ટિવ થઈ ગયું હતું અને હાર્દિક પટેલની સભાઓમાં જે પ્રકારથી જન સહેલાબ ઉમટી પડતું હતું ત્યારે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો જે શ્રીનું નેતૃત્વ છે તેને એ રીતે ભીડ જોવા મળતી હતી એનાથી ખૂબ અનેક પ્રકારના તેમની મનની અંદર શંકાઓ અને કુશંકાઓ હતી કે પાટીદાર સમાજ જે છે ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈ જશે તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે. પણ તે સમયે નીતિન પટેલે પોતાનું જે કદ છે રાજકીય કદની સાથે સાથે સમાજની અંદર તેમનો જે એક મોટો કદ છે તેનો ખૂબ ઉપયોગ કર્યો છે અને તેના લીધે જ ભારતીય જનતા પાર્ટીને સુરતની અંદર કે અન્ય જે વિસ્તારો છે ત્યાં અંદર પાટીદાર સમાજે ખૂબ ભારતીય જનતા પાર્ટીને સાથ આપ્યો છે. તેમજ કંટ્રોલર તરીકે નીતિન પટેલે એક મોટી ભૂમિકા ભજવી હતી અને જ્યાર જ્યાર કોઈ પણ પ્રતિક્રિયા કોંગ્રેસ તરફથી આવી પાટીદાર સમાજ માટે કે હાર્દિક પટેલ તરફથી ત્યારે તેમણે તેનું કાઉન્ટર જે છે એ કર્યું છે અને સતત જવાબો મીડિયા સમક્ષ તેમણે આપ્યા છે. પાટીદાર સમાજને એકજૂટ રાખવા માટે અને ભારતીય જનતા પાર્ટીથી જોડી રાખવા માટે તેમણે એક મોટી ભૂમિકા ભજવી છે અને જો નીતિન પટેલને તેમની નારાજગી દૂર નહીં કરવામાં આવે તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને એક મોટા નેતાની સાથે મોટા ગજાનો એક પાટીદાર સમાજનો એવો નેતા છે કે જે હાલ સૌથી મજબૂત પકડ પાટીદાર સમાજમાં ધરાવે છે તો તેની નારાજગી ભારતીય જનતા પાર્ટીને મોટો નુકસાન કરાવી શકે છે વાતને બિલકુલ નકારી નથી શકાતું. બિલકુલ અમિત, આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે જે આપે જણાવી, પરંતુ સાથે સાથે એ પણ જાણવા માંગીશું કે નીતિન પટેલની નારાજગીના સમાચાર બે દિવસથી જે રીતે સમાચાર માધ્યમોમાં વહેતા થયા છે, નીતિન પટેલ કંઈ પણ કહેવા માટે તૈયાર નથી, અન્ય નેતાઓ આ સંદર્ભે કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે? જયારે નીતિન પટેલની નારાજગી છે, નીતિન પટેલ એક ટકાવર નેતા પાટીદાર સમાજના છે, તેની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ તેમની એક મજબૂત છાપ છે અને ભારતીય જનતા પાર્ટીમાં તેમનું સ્થાન પણ ખૂબ મોટું છે. કોઈ નેતા આ મુદ્દે કંઈ કહેવા તૈયાર નથી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે આ બાબતથી દૂર રહેવા માંગી રહ્યા છે, કારણ કે જો કોઈ પ્રકારના નિવેદનો તેમના તરફથી આપવામાં આવશે તો જે નાની વાત જે છે મોટી વાત થઈ જશે. તેમને પૂરો સ્પષ્ટ રીતે તેમને જ્ઞાન છે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વરિષ્ઠ નેતાઓ આ મુદ્દે કંઈ કહેવા તૈયાર નથી. નીતિન પટેલ જે પ્રકારથી નારાજ છે તો તે મુદ્દે કોઈ હસ્તક્ષેપ કરી શકે છે તો એ સેન્ટ્રલના જે નેતાઓ છે નરેન્દ્ર મોદી છે, અમિત શાહ છે, એ સિવાય સંગઠનના જે મોટા નેતાઓ છે તે આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી શકે છે. ગુજરાતમાં કોઈ એવા નેતા નથી કે તે નીતિન પટેલની નારાજગી મુદ્દે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપે. જી અમિત, આભાર તમામ જાણકારી માટે. તો અમારા સંવાદદાતા અમિત રાજપૂત જોડાયા હતા. નીતિનભાઈ પટેલની નારાજગી હજુ પણ યથાવત હોવાના જે સમાચાર છે તેને પુષ્ટિ મળી રહી છે. હિતલ પારેખ ગાંધીનગરથી અમારા સહયોગી જોડાયા છે. હિતલ, આપને પૂછવા માંગીશ, ખાસ કરીને નીતિન પટેલની નારાજગીને લઈને જે સમાચારો સામે આવી રહ્યા છે, વારંવાર આ વાતને પુષ્ટિ મળી રહી છે, હાલ શું અપડેટ્સ આ દિશામાં? જી તોરલ, ખાસ કરીને જણાવી દઉં કે નીતિન પટેલની નારાજગી છે એ યથાવત રહી છે. સ્વાભાવિક છે કે ગઈકાલે મોડી રાત સુધી તેમને ક્યાંક ને ક્યાંક નીતિન પટેલે પણ પોતાની નારાજગી પરિપ્રેક્ષમાં પાર્ટીના કંઈક કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે માર્ગદર્શન લીધું હોય એ પ્રકારનું લાગી રહ્યું છે. એમના શુભેચ્છકો છે એમની સાથે પણ નીતિન પટેલ ચર્ચા કરી રહ્યા છે, એટલે એવું ચોક્કસ કહી શકાય કે નીતિન પટેલની જે નારાજગી છે એ યથાવત છે. સ્વાભાવિક છે કે માત્ર પોર્ટફોલિયોને લઈને નારાજગીની વાત જે સામે આવે છે એ ઉપરાંત પણ જોવા જઈએ તો નીતિન પટેલે જ્યારે ચૂંટણી લડી ત્યારે પાર્ટીમાંથી જ કેટલાક લોકોએ તેમને હરાવવાનો પણ પ્રયત્ન થયો હોય એ પ્રકારની પણ નારાજગી છે. એટલે આ બંનેનો સમન્વય થયો છે અને તેના જ કારણે નીતિનભાઈ હવે ક્યાંક ને ક્યાંક પાર્ટી સામે આવી રહ્યા હોય, પાર્ટીની સામે પડતા હોય એ પ્રકારની નારાજગી અત્યારે જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે આજનો જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમને રીતે જોવા જઈએ તો નીતિન પટેલ મોડી રાત સુધી અને આજે વહેલી સવાર સુધી અમદાવાદ સ્થિત પોતાના નિવાસસ્થાને હતા અને ત્યારબાદ તેઓ ક્યાંક નીકળ્યા છે, ક્યાં નીકળ્યા છે ખબર નથી. જોવા તો એક શક્યતા છે ઊંઝામાં જે જગ્યાએ ઊંઝા પાટીદાર સંસ્થાનના પ્રમુખનું દેહાંત થયું છે એ જગ્યાએ તેઓ જવાના હતા, આ પ્રકારની વાત છે. સ્વાભાવિક છે કે જે પ્રકારે એકદમ સ્પીડથી આખો રાજકીય ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે અને નીતિન પટેલની નારાજગી છે આ બે દિવસનું અલ્ટિમેટમ પણ તેઓએ હાઈકમાન્ડને આપ્યું હોય એ પ્રકારની ચર્ચાઓ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. જી તોરલ, હિતલ ખાસ કરીને સવાલે ઉપસ્થિત થાય છે, અનેક પડકારોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મુશ્કેલીથી આ વખતે
પરિણામ લાવી શકી છે, જીતી શકી છે, તેમાં પણ અનેક નેતાઓની નારાજગીની અટકળો જે લગાવવામાં આવી રહી હતી. મંત્રીમંડળ જ્યારે રચાયું ત્યારે પણ અનેક દિગ્ગજ નેતાઓ નારાજ છે તેવા સમાચારો આવ્યા હતા. તેવામાં હવે નીતિન પટેલની નારાજગી કેટલી ભારે પડી શકે છે ભારતીય જનતા પાર્ટીને આપની પાસેથી પણ જાણવા માંગીશું. જી ચોક્કસ, એવું કહી શકાય કે નીતિન પટેલની આ નારાજગી છે ભાજપને એકદમ મુશ્કેલીમાં મૂકી શકે છે. કારણ કે જોવા જઈએ તો આમ પણ એક ચૂંટણીઓ પહેલાં પાટીદાર વર્ગ છે, પાટીદાર યુવાનો છે, એ ભાજપથી નારાજ હતા અને કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક સીધો કે આડકતરો તો એવો સહયોગ આપ્યો હતો. હવે નીતિન પટેલ પણ નારાજ થાય તો એ ભાજપ માટે મુશ્કેલીઓ વધારી શકે છે. સ્વાભાવિક છે કે જે રાજકીય ગણિતો છે એ રીતે જો મંડાણ કરીએ અને જો એ રીતે વિચારીએ તો નીતિન પટેલ સાથે ભાજપમાંથી 2/3 જેટલા જો ધારાસભ્ય નીતિન પટેલની સાથે આવી શકે તો એક ભાજપ માટે સત્તા પણ મુશ્કેલીમાં મૂકી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે. જો કે અત્યારે આવા કોઈ સંજોગો દેખાતા નથી. નીતિન પટેલ એક પરિપક્વ નેતા છે, લાંબા સમયથી ભાજપ અને આરએસએસ સાથે તેઓ જોડાયેલા છે અને એક કટ્ટર હિન્દુવાદી નેતા તરીકે પણ નીતિન પટેલની છાપ છે. એટલે હાલના તબક્કે આવી કોઈ શક્યતાઓ જોવામાં આવતી નથી. પણ રાજકારણ છે, રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ હોય છે. અને નીતિન પટેલની નારાજગી છે એ સ્વાભાવિક છે કે આ નારાજગી એ પાટીદારો જે આંદોલન ચાલી રહ્યું છે એમાં પણ એક મહત્વનો ચર્ચાનો મુદ્દો બન્યો છે કે પાટીદાર આંદોલનમાં હાર્દિક પટેલનું જે પણ જે પ્રકારે નિવેદન આવ્યા છે એ નિવેદનના કારણે નીતિન પટેલની રાજનીતિમાં એક મોટી અસર પડી શકે, ભાજપની રાજનીતિમાં પણ એની મોટી અસર પડશે. જી તોરલ, બિલકુલ હિતલ, આજ સમાચાર પર આગળ પણ વાત કરીશું. અત્યારે આભાર આપનો તમામ જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે. તો નીતિન પટેલની નારાજગી હજુ પણ યથાવત હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ તરફ સમાચારમાં આગળ